बात करें पंचमहाल नी तो पंचमहाल ना धोधंबा तालुका ना सिमली मा प्राथमिक शाला मा बाळकों ने आपता मध्यान्ह भोजन मा अनाज नो जत्थो संचालक के सगे वगे करता झड़पाया छे। त्यारे जिला ना मध्यान्ह भोजन योजना मा पण हवे अमलीकरण उपर सवालो पण उठी रह्या छे। तो धोधंबा तालुका नी सिमली मा पण प्राथमिक शाला ना 200 थी वधु बाळकों ने मध्यान्ह भोजन हेठळ आपवामां आवता जे अनाज छे तेनो जत्थो शाला संचालकों द्वारा सगे वगे करतो होय तेवो एक खुलासो बहार पड्यो छे। तो तेने लई अने शाळानी मेनेजमेंट कमिटीना अध्यक्ष अने वालीओ द्वारा झड़पी पाडवामां आव्यो छे। तो तेने लई अने हवे शाळाओनी सुविधा अने शिक्षण सामे पण सरकार अनेक ग्रांट आपे छे, तो जेमांथी कटोकटी केम करवामां आवी रही छे तेने लई अने अनेक विवादो पण सामे आव्या छे। सैद्धांतिक रीते खर्च करवामां आवतो नथी अने कमिटीना अध्यक्ष पासे पण कोरा चेक उपर सही लेवामां आवती होवानी पण हकીકતો પણ કમિટી પાસેથી જાણવાની રહી છે। સંચાલક મધ્યાહન ભોજનનો જથ્થો ઉતારતા હતા, અને પછી જોયું તો કંતાના નીચે બધા સામાન બધો સંતાડેલો હતો અને મેં પકડ્યો છે એની સ્કૂલની બહાર નીકળતા ચાલી જતા હતા। એ તો હવે ખબર નહીં, પણ એ બધો ઢાંકેલો હતો, મેં પછી તપાસ કરવામાં આવી તો તેલના ડબ્બા છે, ઘઉં છે, ચોખા છે, બધું અમને જાણવા મળ્યું। પણ અમારે તો મારા છોકરાને બધા સ્કૂલ પ્રાથમિક શાળામાં પણ, તો અમને તો એવું આ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને આ યોગ્ય રીતે તપાસ થવી જોઈએ। કેવું છે કે જે પણ બનાવ બન્યો એ સારા સમય બાદ બન્યો છે, એટલે આ પ્રસંગની સંપૂર્ણ હકીકત શાળા આચાર્ય તરીકે મને પણ ખબર નથી। તો આપની કક્ષાએથી શું એક્શન લેવામાં આવ્યા? એક્શન કાલ સાંજે મામલતદાર સાહેબશ્રીને તૈયારીમાં રિપોર્ટ કરવામાં આવ્યો। મામલતદાર સાહેબ ગઈકાલે રાતે રૂબરૂમાં આવીને એમની રીતે જે એમની કક્ષાએ કરવાનું હોય એ કાર્યવાહી કરી અને ગયા। સંચાલકને પૂછવામાં આવ્યું કે આ સ્ટોક ક્યાં લઈ જાઓ છો અને ક્યાંનો છે, તો સંચાલકે એવું જણાવ્યું હતું કે આ સ્ટોક નિકોલા સ્કૂલનો છે અને અમે ત્યાં છોડવા માટે જઈએ છીએ। તો ફરી અમે દુકાનદારને બોલાયા હતા જે અન્નનું વિતરણ કરે છે દુકાનદાર, તો જાતે અહીંયા આગળ આવ્યા હતા અને એમને પૂછવામાં આવ્યું કે આ સ્ટોક પૂરેપૂરો ઉતર્યો છે, ફરી લોક ખોલ્યા, ફરી સા જે લોક બંધ હતો એ લોક પાક ખોલવામાં આવ્યો અને અંદરનો જથ્થો જે ચેક કરવામાં આવ્યો, તો આ ચેક કરવા પ્રમાણે આટલો જથ્થો અંદર ઉતર્યો હતો। તેમાં ઘઉં છે 5, ચોખા 5, તુવેર દાળ 3 હતી અને તેલના 2 ડબ્બા ઉતાર્યા હતા। તો સંચાલકે પૂછ્યું કે ના કે આ અધૂરો સ્ટોક છે અને બાકીનો સ્ટોક સિમેલા શાળાનો હતો અને બાકીનો સ્ટોક ટેમ્પાની અંદર હતો।